તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વપ્ન જોયું હતું કે ગુજરાતીઓને પણ અમદાવાદવાસીઓને પણ તેનો લાભ મળે અને આજે તેમના જ હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. બે દિવસીય પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ થવાનું છે ત્યારે હાલ તેઓ મેટ્રો ટ્રેન જેની આતુરતાથી લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેઓ પહોંચી ગયા છે. કેટલુંક કિલોમીટરનું અંતર પણ તેઓ કાપશે અને ત્યારબાદ તેઓ અમદાવાદ મેટ્રોના કોમન મોબિલિટી કાર્ડનું અનાવરણ કરશે. 10,000 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જીએમઆરસી લિમિટેડ દ્વારા, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તેની અંદાજિત જે કોસ્ટ છે, અંદાજિત ખર્ચ છે 10,773 કરોડનો આ ખર્ચ છે. તો હાલ તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત છે. આ ઉપરાંત મેટ્રો પ્રોજેક્ટના જે અધિકારીઓ છે તેઓ પણ તેમની સાથે હાજર છે. 6.5 કિલોમીટરનો જે રૂટ છે, જે વસ્ત્રાલ ગામને એપ્રિલ પાર્ક સુધી આવશે અને તેમાં બીજા બે સ્ટેશન નિદાન ચોકડી અને રબારી કોલોની પણ આવરી લેવાશે. તો જે પ્રથમ ટ્રાયલ રન હતો 6.5 કિલોમીટર રૂટનો, તે તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને 6.5 કિલોમીટરનો જે આખો રૂટ છે, ઇસ્ટ વેસ્ટ કોરિડોર તરીકે જે ઓળખાય છે, પૂર્વ પશ્ચિમ, તે વસ્ત્રાલ ગામને એપ્રિલ પાર્ક સુધી જોડે છે. આ પૂર્વ પશ્ચિમ કોરિડોર અંદાજિત 21.16 કિલોમીટરનો છે, જે 17 જેટલા મેટ્રો સ્ટેશન્સને આવરે છે અને જે ઉત્તર દક્ષિણ નોર્થ સાઉથ કોરિડોર છે તે 18.87 કિલોમીટરને આવરશે અને લગભગ અંદાજિત 15 જેટલા મેટ્રો સ્ટેશન હશે તેમાં. તો ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન દોડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી છે, લોકાર્પણ કર્યું છે. અમદાવાદીઓ માટે આ ખૂબ જ સારા સમાચાર છે, જેની લાંબા સમયથી અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા, જેનું સ્વપ્ન જોયું હતું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ. આજે તેઓ જ્યારે દેશના વડાપ્રધાન છે ત્યારે તેમના જ હસ્તે લીલી ઝંડી આપવામાં આવી છે મેટ્રો ટ્રેનને. પીએમ મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેઓ મુસાફરી કરવાના છે વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધીની. આપ જેમ જોઈ રહ્યા છો, તેઓ મેટ્રો ટ્રેનમાં પ્રવેશી ગયા છે અને ટૂંક જ સમયમાં તેઓ અંતર કાપશે વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડીનો જે મેટ્રો રૂટ છે તેનું. તો જે સ્વપ્ન તેમણે ગુજરાતીઓ માટે જોયું હતું, જે સ્વપ્ન તેઓ અમદાવાદીઓ માટે જોયું હતું, આજે તેમના જ હસ્તે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, તેમના જ હસ્તે તેનો શુભારંભ થવા જઈ રહ્યો છે. 10 દિવસ માટે મેટ્રોમાં અમદાવાદીઓ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. 6 માર્ચથી તેઓ આ મુસાફરીની મજા માણી શકશે. તો બંને જે કોરિડોર છે, જે જૂની હાઈકોર્ટ છે, તે એક ઇન્ટરચેન્જ સ્ટેશન રહેશે. હાલ આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, ઐતિહાસિક ક્ષણ કહી શકાય આ અમદાવાદીઓ માટે, જેમનું સ્વપ્ન તેઓએ જોયું હતું. અન્ય રાજ્યોમાં જ્યારે મેટ્રો ટ્રેનની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વપ્ન જોયું હતું કે શા માટે ગુજરાતમાં મેટ્રો ટ્રેન નથી, ગુજરાતમાં પણ મેટ્રો ટ્રેનની સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ અને આજે આ સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. તો પ્રથમ ટ્રેન દોડી છે મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્ક સુધીની, લોકાર્પણ થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે. જે આ પૂર્વ પશ્ચિમ કોરિડોર છે આખો, જે થલતેજ ગામથી નિરાંત ચોકડી, કાંકરિયા પૂર્વ, કાલુપુર રેલવે સ્ટેશન, વસ્ત્રાલ રબારી કોલોની, અમરાઈવાડી, એપ્રિલ પાર્ક, ઘીંકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુલ રોડ, સ્ટેડિયમ, કોમર્સ 6 રસ્તા, દૂરદર્શન કેન્દ્ર અને થલતેજ મેટ્રો સ્ટેશન, આમ અંદાજિત 16 મેટ્રો સ્ટેશન્સને આવરશે. હાલ 6.5 કિલોમીટરનો જે અંડરગ્રાઉન્ડ રૂટ છે વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્ક સુધીનો, તેનું લોકાર્પણ થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે. તો હાલ તેઓ મુસાફરી કરી રહ્યા છે વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધીની, તેઓ મુસાફરી કરી રહ્યા છે
અને ત્યારબાદ આ સુવિધા આ મુસાફરી માટેનો જે રૂટ છે તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે અને 6 માર્ચથી અમદાવાદીઓ પણ તેનો લાભ લઈ શકશે. એક ભવ્ય પ્રોજેક્ટ જેનું સ્વપ્ન જોયું હતું તે આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ₹10,000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અને બીજા તબક્કાનું જો તેઓ ખાતમુહૂર્ત કરવાના છે તેની અંદાજિત જે કોસ્ટ છે અંદાજિત ખર્ચ 5,384.17 કરોડનો રહેશે. 28.254 કિલોમીટરની તેમની લંબાઈ રહેશે. 22.838 કિલોમીટરની સાથે 1 કિલોમીટર મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનું રહેશે અને જે બીજો કોરિડોર છે તે 5.416 કિલોમીટર લાંબો હશે જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધીનો. એટલે અમદાવાદીઓ અને ગાંધીનગર વાસીઓ પણ તેનો લાભ લઈ શકશે. હાલ આપણે જે પ્રમાણે જોઈ રહ્યા છો નાના ભૂલકાઓ સાથે વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસાફરી કરી રહ્યા છે મેટ્રોની. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે. નાયબ મુખ્યમંત્રી નીતિન રૂપાણી અને મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ પણ હાલ ઉપસ્થિત છે. તો અમદાવાદ મેટ્રોમાં સફર કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમણે દિલ્હી મેટ્રોમાં સફર કરી હતી અને તે જ એરણે હાલ જે તૈયાર કરવામાં આવી છે અમદાવાદમાં મેટ્રો જે એક સ્વપ્ન સમાન હતી ગુજરાતીઓ માટે ગુજરાતવાસીઓ માટે આજે તે સ્વપ્ન પૂરું થવા જયું છે. હાલ ભૂલકાઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અભિવાદન કરી રહ્યા છે. અમદાવાદ મેટ્રોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફર કરી રહ્યા છે. વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધીનો જે અંતર છે તેઓ કાપવાના છે મુસાફરી કરવાના છે અને ત્યારબાદ નિરાંત ચોકડીથી એપ્રિલ પાર્ક સુધીનો જે આ સમગ્ર રૂટ રહેશે અમદાવાદીઓ માટે આ મેટ્રો ટ્રેન ખુલ્લી મૂકવામાં આવી છે. પ્રથમ તબક્કાની 6.5 કિલોમીટરનો જે રૂટ છે અમદાવાદીઓ માટે હાલ તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 6 માર્ચથી અમદાવાદીઓ તેનો લાભ ઉઠાવી શકશે, મુસાફરીની મજા માણી શકશે. તો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો સમગ્ર અમદાવાદને જોડતી આ મેટ્રો તેના પ્રથમ તબક્કાનું લોકાર્પણ થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે. મેટ્રો જે એક દિવસ સ્વપ્ન સમાન હતી ગુજરાતીઓ માટે, પરંતુ વડાપ્રધાન મોદીએ આ સ્વપ્ન જોયું હતું કે ગુજરાતને પણ અમદાવાદને પણ આ મેટ્રો ટ્રેનની સુવિધા મળે, તેનો લાભ મળે અને આજે આ સ્વપ્ન પૂર્ણ થયું છે. તો કેટલાક બાળકો પણ મુસાફરી કરી રહ્યા છે મેટ્રોમાં અને તેઓ પણ આ મુસાફરીની મજા માણી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદીઓનું અભિવાદન ઝીલી રહ્યા છે, અભિવાદન કરી રહ્યા છે. 10,000 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તેનો જે શુભારંભ છે જે શરૂઆતી તબક્કો છે 6.5 કિલોમીટરનો એનું લોકાર્પણ થયું છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મેયર બીજલ પટેલ પણ ઉપસ્થિત છે અને તેમની સાથે આ મુસાફરીની મજા માણી રહ્યા છે. વડાપ્રધાનની એક ઝલક લેવા માટે, મેટ્રો ટ્રેનની ઝલક લેવા માટે આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો અમદાવાદીઓ ઘરની છત પર ધાબા પર ચડીને આ ઝલક નિહાળવા માટે અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે, એકઠા થયા છે. ખૂબ જ મોટો વિકાસ પ્રોજેક્ટ જેનું સ્વપ્ન જોયું હતું અને આ સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. મેટ્રો ટ્રેન જે ખૂબ જ લાંબા સમયથી જેની લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જે છે તે પૂર્ણ થશે, તેનો શુભારંભ થશે, તેનું લોકાર્પણ થશે અને લોકો તેની મજા માણી શકશે, આખરે આ દિવસ આવી ગયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ થયું છે. તો હાલ તેઓ પણ મુસાફરી માણી રહ્યા છે અને ત્યારબાદ સામાન્ય લોકો માટે આ જે રૂટ છે ખુલ્લો મૂકવામાં આવશે.
અને 6 માર્ચ થી એટલે કે 2 જ દિવસ બાદ લોકો તેનો લાભ ઉઠાવી શકશે. આ ઉપરાંત લોકો માટે આ સુવિધા આપવામાં આવી છે કે તેઓ 10 દિવસ માટે નિઃશુલ્ક મુસાફરીની મજા માણી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુસાફરીની મજા અને આખરે તેમનું આ જે સ્વપ્ન હતું તે પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી હતી મેટ્રો ટ્રેનના આ પ્રથમ તબક્કાના રૂટ માટેની. તેમણે વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધીનું અંતર પણ કાપ્યું, મુસાફરીની મજા માણી. તેમની સાથે કેટલાક નાના ભૂલકાઓ પણ હતા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મેયર બિજલ પટેલ અને કેટલાક અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત હતા. તેમણે પણ અમદાવાદની સફર મેટ્રોમાં માણી, મેટ્રોની મુસાફરીની મજા માણી. મેટ્રોને સિગ્નલ આપવામાં આવ્યું હતું, લીલી ઝંડી આપીને મેટ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તો સૌથી મોટો વિકાસ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેન 10,000 કરોડના ખર્ચે આ તૈયાર કરવામાં આવ્યો છે. 2 ભાગમાં વહેંચાયેલો છે, પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કાનું પણ તેઓ ખાતમુહૂર્ત કરવાના છે, ભૂમિપૂજન કરવાના છે. અને લોકો પણ 2 દિવસ બાદ જ આ મેટ્રો ટ્રેનની મુસાફરીની મજા માણી શકશે. જો ભાડાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછું 15 કિલોમીટર માટેનું જે ભાડું રહેશે તે 2 રૂપિયાથી 35 કિલોમીટર સુધીનું 35 જેટલું રહેશે. અને 10 દિવસ માટે, શરૂઆતના 10 દિવસ માટે નિઃશુલ્ક મુસાફરીની મજા અમદાવાદીઓ માણી શકશે. 6.5 કિલોમીટરનો રૂટ જેનું લોકાર્પણ કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, વસ્ત્રાલ ગામથી એપ્રેલ પાર્ક સુધી જોડે છે. ઉપરાંત અન્ય 2 મોટા સ્ટેશન નિરાંત ચોકડી અને રબારી કોલોની પણ જોડે છે. અને જે પ્રથમ ટ્રાયલ રન હતો જે ટૂંક જ સમયમાં તાજેતરમાં જે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પૂર્વી પશ્ચિમ કોરિડોરને જોડતો આ 6.5 કિલોમીટરનો સ્ટ્રેચ છે જે અમદાવાદના મેટ્રોનો પ્રથમ તબક્કો છે. અને પ્રથમ તબક્કાનું આજે લોકાર્પણ થયું છે, બીજા તબક્કા માટે પણ તેઓ ભૂમિપૂજન કરવાના છે. પૂર્વ પશ્ચિમ જે કોરિડોર છે 21.16 કિલોમીટરનો, જેમાં નાના મોટા 17 જેટલા મેટ્રો સ્ટેશન્સ આવેલા છે. અને ઉત્તર દક્ષિણી જે કોરિડોર છે, નોર્થ સાઉથ કોરિડોર, જેનું કામકાજ હાલ ચાલી રહ્યું છે. 18.87 કિલોમીટરનો આ ટોટલ રૂટ રહેશે અને તેમાં પણ નાના મોટા 15 જેટલા સ્ટેશન્સને આવરી લેવાશે, જેમાં જૂની હાઈકોર્ટ સ્ટેશન તે એક ઇન્ટરચેન્જ સ્ટેશન રહેશે 2 કોરિડોર વચ્ચેનું. પૂર્વી પશ્ચિમે જે કોરિડોર છે જેનું હાલ લોકાર્પણ થયું છે શરૂઆતી તબક્કાનું, તેમાં જો જે આવરનારા સ્ટેશન છે તેની વાત કરીએ તો વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ, ત્યારબાદ નિરાંત ચોકડી, કાંકરિયા પૂર્વ, કાલુપુર રેલવે સ્ટેશન, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી, એપ્રિલ પાર્ક, ઘી કાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુલ રોડ, સ્ટેડિયમ, કોમર્સ 6 રસ્તા, દૂરદર્શન કેન્દ્ર અને થલતેજ મેટ્રો સ્ટેશન, આ તમામ નાના મોટા 17 જેટલા સ્ટેશન છે તે આ સમગ્ર પ્રથમ તબક્કાના રૂટમાં આવરી લેવાશે. તો જે ઉત્તરથી દક્ષિણી કોરિડોર છે તેમાં જે આવનારા વિસ્તારો છે તેની વાત કરીએ તો મોટેરા સ્ટેડિયમથી એપીએમસી, વાસણા અને ત્યારબાદ સાબરમતી, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ઓલ્ડ હાઈકોર્ટ, એસી, સાબરમતી રેલવે સ્ટેશન, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયાસ, રાજીવનગર અને જીવરાજ મેટ્રો સ્ટેશન્સનો તેમાં સમાવેશ થશે. તો મેટ્રોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી છે, અમદાવાદીઓને આપી છે. લીલી ઝંડી આપીને તેમણે આજે શુભારંભ કરાવ્યો છે, લોકાર્પણ કરાવ્યું. અને આ ઉપરાંત તેમણે વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધીની મુસાફરી પણ માણી. તો 6 માર્ચથી મેટ્રો સ્ટેશન્સની સફર લઈ શકશે અમદાવાદીઓ અને શરૂઆતી 10 દિવસ માટે નિઃશુલ્ક મુસાફરી માણી શકશે.
10,000 કરોડ ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તબક્કા જે બીજા તબક્કાની વાત કરીએ તો તેની જે અંદાજિત કોસ્ટ છે, અંદાજિત ખર્ચ છે 5,384.17 કરોડ નો ટોટલ ખર્ચ રહેશે અને બે કોરિડોર્સ ને તે જોડશે 28.254 કિલોમીટર ના. આ લીલી ઝંડી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરાવ્યું. તેમણે મુસાફરી પણ માણી. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મેયર બિજલ પટેલ અને મેટ્રો પ્રોજેક્ટના, આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તો જે શહેરી પરિવહન સુવિધા છે તેમાં 4 ચાંદ લગાવશે અને અમદાવાદીઓ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે સિસ્ટમ છે તેનો વધુ લાભ મળશે, અનેક ગણો વધારો થશે, સમયની પણ બચત થશે. હાલ આજે મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, લોકાર્પણ થયું છે. બે દિવસના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અનેક વિકાસ પરિયોજનાઓ તેનું લોકાર્પણ કરવાના છે અને સૌથી મોટો આજે વિકાસ પ્રોજેક્ટ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ગુજરાતના. આજે જ્યારે તેઓ વડાપ્રધાન છે ત્યારે તેમના જ હસ્તે તેનો શુભારંભ થયો છે, લોકાર્પણ થયું છે. આ ઉપરાંત અન્ય કેટલીક વિકાસ પરિયોજનાનો પણ તેઓ લોકાર્પણ કરવાના છે, જનતા માટે ખુલ્લી મૂકવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનની સફર કરી છે અને આ પહેલા ફેઝનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે. બીજા ફેઝનું ભૂમિપૂજન પણ તેઓ અત્યારે કરી રહ્યા છે. ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, આજે મેટ્રો ટ્રેન કે જેની અમદાવાદી લોકો જે છે એ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને ખૂબ જ ઘણા સમયથી આ પ્રોજેક્ટ જે હતો એ કામગીરી તેની ચાલી રહી હતી, લોકો તેની રાહ પણ જોઈ રહ્યા હતા. 31 જાન્યુઆરીએ આ મેટ્રો રેલ જે છે એનું પહેલું ટ્રાયલ થયું હતું અને ત્યાર પછી આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વડાપ્રધાનના હસ્તે. તેમણે એક સફર પણ કરી હતી મેટ્રો રેલની. તેમની સાથે સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓપી કોહલી, નીતિન પટેલ, આ તમામ જે મહાનુભાવો છે તેઓ પણ મેટ્રો રેલની સફર કરતા જોવા મળ્યા હતા અને ખૂબ જ બાળકો સાથે તેમણે મજા પણ લીધી હતી. વડાપ્રધાને બાળકો સાથે ઘણી બધી ચર્ચા પણ કરી હતી. જો આ મેટ્રો રેલ કે જે 10 દિવસ માટે સામાન્ય જનતા માટે મુસાફરી નિઃશુલ્ક રહેશે, જે મેટ્રો રેલના MD છે IP ગૌતમ, તેમણે જણાવ્યું હતું કે જે એનું ભાડું છે એ આગામી દિવસોમાં નક્કી થઈ જશે. આ ટ્રેનની સફર કરવા માટે અમદાવાદીઓ માટે એક ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે આજે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે, પરંતુ તેની શરૂઆત જે છે એટલે કે લોકો માટે એ લાભાન્વિત થઈ શકે એ માટે હજુ થોડાક દિવસોની રાહ જોવી પડશે. 6 માર્ચ અને 11 માર્ચ આ 2 દિવસ લોકો માટે આ ટ્રેન દોડાવાશે એવી વાત અત્યારે ચર્ચાઈ રહી છે. આજે વડાપ્રધાને તેનું ઉદ્ઘાટન કર્યું છે એટલે કે આજથી જ તે લોકો માટે કાર્યાન્વિત નહીં થાય, પરંતુ 6 તારીખ અને 11 તારીખ આ 2 દિવસ લોકો માટે આ ટ્રેન દોડાવવામાં આવશે અને આ દિવસોમાં કોઈ જ પ્રકારનો ચાર્જ એટલે કે ટિકિટનો દર નહીં વસૂલાય. સામાન્ય લોકો માટે આ ટ્રેન દોડાવાશે. તો પહેલો ફેઝ કે જે વસ્ત્રાલથી લઈને એપેરેલ પાર્ક સુધીનો છે, આ પહેલા ફેઝમાં 6.5 કિલોમીટરનો રૂટ છે જેમાં આ ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદના લોકો ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા, એ દિવસ આખરે આવી જ ગયો. જો કે આ પહેલું ફેઝ છે, બીજા ફેઝનું હજુ કામકાજ થવાનું બાકી છે અને ટોટલ 33 કિલોમીટરનો આ રૂટ છે.
અત્યાર સુધીની તમામ જો ઝીણવટભરી માહિતી આ મેટ્રો રેલને લઈને કરીએ તો પહેલો પ્લાન, પહેલી વખત આ મેટ્રોનો જે પ્લાન છે એ 2005માં કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આપને ખ્યાલ હશે કે એ વખતે જ્યારે હાલના વડાપ્રધાન સીએમ હતા ત્યારે આ પ્લાન કેન્દ્ર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. 14 વર્ષ પછી મેટ્રોનો પહેલો 6.5 કિલોમીટરનો વસ્ત્રાલ ગામથી એપરેલ પાર્ક સુધીનો રૂટનું આજે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું છે. એટલે કે 14 વર્ષ જેટલો લાંબો સમયગાળો કેન્દ્ર સમક્ષ પ્રસ્તાવ મૂકવાથી લઈને મંજૂરી મળવાથી લઈને અને તેનું કામ પૂરું થયું હોય એટલો આટલો લાંબો ગાળો પસાર થઈ ગયો છે. હવે તેની જો વાત કરીએ રૂટની, તો મેટ્રોના કુલ 2 રૂટ છે, જેમાં ઇસ્ટ વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી, જેનું અંતર 21.16 કિલોમીટર છે, અને 6.53 કિલોમીટરની ટનલ પણ છે. 14.63 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર છે. નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા ગામ સુધી 18.87 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર અને આ સહિત 2 ડેપો એપરેલ પાર્ક અને ગ્યાસપુર ખાતે આવેલા છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ઇસ્ટ વેસ્ટ કોરિડોર એપરેલ પાર્કથી શાહપુર ટનલમાંના 4 મળીને કુલ 17 સ્ટેશનો છે, જેમાં વસ્ત્રાલ ગામ, નિરાજ ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી, આ તમામ સ્ટેશનો પરથી આ મેટ્રો પસાર થશે. જોકે હાલમાં 6.5 કિલોમીટરનો જે રૂટ છે તેમાં જ આ ટ્રેન દોડશે, કારણ કે હજુ જે કામ છે એ બાકી છે. તો આ મેટ્રો રેલ જે આપ જોઈ રહ્યા છો, વડાપ્રધાન અને સીએમ વિજય રૂપાણી સાથે જ મહાનુભાવોએ આ મેટ્રો રેલની સફર કરી હતી અને ખૂબ જ આનંદ લીધો હતો. ખાસ કરીને આ ગુજરાતની પહેલી એવી મેટ્રો રેલ છે જે નાગરિકો જેની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અમદાવાદમાં જ આ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ પણ શહેરમાં મેટ્રો ટ્રેન નથી દોડી. જોકે જયપુરમાં, હૈદરાબાદમાં, મુંબઈમાં મેટ્રો ટ્રેન છે, પરંતુ ગુજરાતમાં મેટ્રો ટ્રેન અત્યાર સુધી કોઈ શહેરમાં જોવા નહોતી મળતી. હવે અમદાવાદમાં જોવા મળશે. જોકે 6.5 કિલોમીટરના રૂટ પર જ આ ટ્રેન અત્યારે દોડશે, કારણ કે હજુ બીજા ફેઝનું કામ બાકી છે અને પહેલા ફેઝમાં પણ અમુક કિલોમીટરનું જે કામ છે એ પણ બાકી છે. એટલે 6.5 કિલોમીટર સુધી આ ટ્રેન દોડતી જોવા મળશે. શરૂઆતના 10 દિવસ સામાન્ય લોકો માટે મુસાફરી નિઃશુલ્ક રહેશે અને ત્યાર પછી કેટલી ટિકિટ લેવી એના દર પણ નક્કી થઈ જશે. તો આમ લોકો માટે ખૂબ જ આનંદદાયક સફર હવે મેટ્રો ટ્રેન કરાવશે, કારણ કે અમદાવાદમાં સૌથી વધારે ટ્રાફિક હોય છે અને આ ટ્રાફિકમાં મેટ્રો રેલની સફર એ થોડા જ અંતરમાં, એટલે કે થોડા જ સમયમાં તમને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડે છે અને એમાં કોઈ પણ પ્રકારનો ટ્રાફિક પણ નડતો નથી, કારણ કે એલિવેટેડ કોરિડોર છે. આ બંને તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ. દિલ્હી મેટ્રોની આ સફર જ્યારે પીએમએ કરી હતી એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને આજે અમદાવાદ મેટ્રોમાં તેમણે જે સફર કરી બંને તસવીરો આપ જોઈ શકો છો. વડાપ્રધાને હમણાં થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં મેટ્રોમાં સફર કરી હતી. જ્યારે તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે તેઓ મેટ્રોમાં જ સફર કરીને ગયા હતા. ત્યારે દિલ્હીમાં તેમણે આમ લોકો સાથે કેટલાક પ્રશ્નો, કેટલીક ચર્ચા પણ કરી હતી એ દ્રશ્યો. અને બીજી વિન્ડોમાં આજે જ્યારે અમદાવાદમાં મેટ્રોનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે ત્યારે બાળકો સાથે તેમણે ચર્ચા કરી હતી. બાળકોની ચર્ચામાં ઘણા બાળકો તેમની સાથે જવાબો આપતા જોવા મળ્યા હતા, તો ઘણા બાળકો હસતા હતા. તો આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સામાન્ય વ્યક્તિની જેમ જ લોકોની સાથે રહ્યા, હળ્યા મળ્યા અને એક મુસાફરી કરતા હોય એવા મુસાફરની જેમ જ લોકોની સાથે તેઓ ઇન્ટરેક્ટ થયા. સીએમ વિજય રૂપાણી પણ તેમની સાથે હતા, રાજ્યપાલ ઓપી કોહલી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ તેમની સાથે રહ્યા અને આ 6.5 કિલોમીટરની તેમણે આ સફર કરી હતી. તો 10 દિવસ માટે આ મુસાફરી સામાન્ય લોકો માટે નિઃશુલ્ક રહેશે. અમદાવાદના લોકો માટે આ એક મોટી ગિફ્ટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે, કારણ કે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે અને આ એક મોટી ગિફ્ટ અમદાવાદને મળી છે, તો ચોક્કસ આમાં ફાયદો પણ થઈ શકે છે. જોકે 31 જાન્યુઆરીએ પહેલો ટ્રાયલ આ મેટ્રો રેલનો થયો હતો, જ્યારે વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી હતી એ વખતે કે જાન્યુઆરીમાં પહેલો ટ્રાયલ એનો પૂરો થશે અને 31 જાન્યુઆરીએ પહેલો ટ્રાયલ થયો હતો. ત્યાર પછી ફેબ્રુઆરીમાં પણ તેનો બીજો ટ્રાયલ કરવામાં આવ્યો હતો, જે સફળતાપૂર્વક પૂરો થયો હતો. અને ત્યાર પછી વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો 4 અને 5 માર્ચનો, જેમાં આ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન આજે વિધિવત કરી દેવામાં આવ્યું. 5 તસવીરો અમે આપને અલગ અલગ બતાવીશું, જેમાં વડાપ્રધાનનું આગમન થયું, ત્યાર પછી તેમણે લીલી ઝંડી આપી હતી મેટ્રો ટ્રેનને,
ત્યાર પછી મેટ્રો ટ્રેનમાં તેઓ સફર કરતા જોવા મળ્યા. સામાન્ય લોકો સાથે વાતચીત કરતા, નાના નાના બાળકો સાથે પણ તેમણે વાતચીત કરી હતી. ત્યાર પછી મેટ્રોનું જે રૂટ છે એનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. જે મેટ્રો રેલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમણે આખો રૂટ સમજાવ્યો હતો મેપના આધારે, કે કઈ રીતે આ મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરેલ પાર્કમાં જશે અને વચ્ચે કયા કયા સ્ટેશનોમાં તે રોકાશે અને કઈ રીતે આગામી ફેઝ ટુનું કામકાજ પણ આગળ વધી રહ્યું છે તેને લઈને પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. ત્યાર પછી આ સંભારણાની સફર એટલે કે જ્યારે તેમણે નાના બાળકો સાથે ચર્ચા કરી, નાના બાળકો તેમના પગે લાગતા જોવા મળ્યા હતા, ઘણા બાળકોએ તેમની સાથે હાથ મિલાવ્યા, તો ઘણા બાળકોએ પીએમએ ક્યાંક ચર્ચા કરી હશે, કોઈ સવાલ પૂછ્યો હશે એટલે હસતા પણ જોવા મળ્યા હતા. તો આ એક જે સફર છે એ ખૂબ જ યાદગાર બની રહેશે અને એ બાળકો માટે પણ ખૂબ જ યાદગાર બની રહેશે, કારણ કે એ બાળકોએ સીધા જ વડાપ્રધાન સાથે મુલાકાતનો પણ મોકો મળી ગયો અને તેમની સાથે ચર્ચાનો પણ મોકો મળી ગયો. પરંતુ વચ્ચેની જે તસવીર છે એમાં જોઈ શકો છો કે 6.5 કિલોમીટરનો જે રૂટ છે એમાં વડાપ્રધાનને જોવા માટે, એ ટ્રેનની સફર કરતા જોવા માટે પણ આસપાસના જે ઘરો છે તેના ધાબા પર લોકો પહોંચી ગયા હતા પીએમને જોવા માટે. અને દ્રશ્યમાં જ્યારે પીએમએ હાથ હલાવીને અભિવાદન કર્યું ત્યારે પણ લોકો મોદી મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા. તો 6.5 કિલોમીટરના આ રૂટમાં આસપાસ બંને તરફ લોકો મોટી સંખ્યામાં ધાબા પર ચડીને આ મેટ્રો ટ્રેનને જોઈ રહ્યા હતા, તેમાં સવાર વડાપ્રધાનને જોઈ રહ્યા હતા કે કઈ રીતે આ મેટ્રો ટ્રેન હવે અમદાવાદના લોકોને મળવા જઈ રહી છે અને આજે તેનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. 6.5 કિલોમીટરનો આ રૂટ છે અને અમદાવાદના લોકોને ખૂબ જ જલ્દી હવે આ ટ્રેનની સફર કરવા મળશે. જોકે 10 દિવસ નિઃશુલ્ક મુસાફરી રહેશે, ત્યાર પછી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તેની ટિકિટનો દર છે એ નક્કી કરવામાં આવશે. તો વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનું ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે જેમાં 6.5 કિલોમીટર આ ટ્રેન દોડવાની છે. જોકે આ જે અંતર છે એ ખૂબ લાંબુ છે, પરંતુ 6.5 કિલોમીટરનું જે અંતર છે તેનું કામ 100% પૂર્ણ કરી લેવાયું છે, જેથી શરૂઆતમાં ટ્રેન 6.5 કિલોમીટર સુધી દોડશે અને ત્યાર પછી થલતેજ સુધીનું જે કામ છે એ પણ પૂરું થઈ જશે. ત્યાર પછી એ ટ્રેન થલતેજ સુધી પણ દોડતી જોવા મળશે. એપરેલ પાર્કથી શાહપુર ટનલમાંના 4 મળીને 17 સ્ટેશનો પણ હશે, જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ રબારી કોલોની, અમરાઈવાડી, એપરેલ પાર્ક, અત્યારે એપરેલ પાર્ક સુધી છે. પછી ત્યાર પછી આગળ જ્યારે કામ પૂરું થશે ત્યારે કાંકરિયા ઈસ્ટ, કાળુપુર રેલવે સ્ટેશન, ઘીકાંઠા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ 6 રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ અને ટીવી ટાવર, થલતેજ અને થલતેજ ગામ, અહીં સુધીની આ કોરિડોર ફર્સ્ટ ફેઝમાં જોવા મળશે, જેમાં આ ઈસ્ટ અને વેસ્ટ કોરિડોરનો આખો આ રૂટ છે. જોકે 6.5 કિલોમીટર સુધીનો જ અત્યારે આ રૂટ જે છે એને ફાઇનલ ટચ આપવામાં આવ્યો છે, એટલે કે વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી જ આ ટ્રેન હજુ દોડવાની છે. જોકે થલતેજ સુધી દોડતા હજુ રાહ જોવી પડશે. પરંતુ આપ જો તો પશ્ચિમ અને પૂર્વ આ બંને વિસ્તારને જોડતી આ ટ્રેન હશે અને ટ્રાફિક પણ અહીંયા નહીં નડે, કારણ કે ટોટલી આ એલિવેટેડ કોરિડોર છે.